दियोदर रामापीर मंदिर खाते मानव विकास अने संशोधन केन्द्र अमदावाद द्वारा दियोदर तालुकाना अनुसूचित जातिना युवानो अने महिलाओं माटे तालीम शिबिर कैम्प योजायो। दियोदर तालुकाना गाम में पंचायत वर्ष 2021-2022 बजेट एप्रोक्स एक्शन प्लान रिपोर्ट में लीधेल कामों गाम में बजेट प्रमाण दरेक गाम में योग्य ग्रांट वपराय छे के ग्रांटना नाणानो गेरउपयोग थाय छे। जे कामों पंचायतना सरपंचो द्वारा विविध विकासना कामों करवामां आवे छे ए माटे तालीम शिबिर में ग्राम पंचायतना सरपंच अने तलाटी ने साथे राखी गामना विकासना काम योग्य रीते थाय अने साचा विकासनी कामगीरी पूर्ण थाय ए माटेनी तालीम शिबिर योजाई हती। दियोदर खाते रामापीर मंदिरना होलमां मानव विकास अने संशोधन केन्द्र अमदावादना प्रतिनिधिओ अने बनासकांठा जिला दलित संगठन अने दियोर दलित संगठन एकम द्वारा दियोदर तालुकाना गामोना अनुसूचित जातिना युवाओ अने महिलाओने आजे मानवीय अधिकारो नागरिक अधिकार अने पंचायत राज विषे माहिती पण अपाई हती। त्यारे महत्वनुं छे के दियोदर तालुका खाते मानव विकास अने संशोधन केन्द्रना अमदावादना दीपकभाई सोलंकी, डॉक्टर जयंतीभाई मोकड़िया, मनीषभाई सोलंकी सहित बनासकांठा जिला दलित संगठनना कार्यकर हितेन्द्रभाई राठौड़ सहित सामाजिक कार्यकरो अने बहनों पण उपस्थित रह्या हता अने दियोदर तालुकाना गामोना युवान आ तालीम शिबिरमां ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા। અને સંશોધન કેન્દ્ર અમદાવાદ તેમજ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન પાલનપુર દ્વારા આજે દિયોદર રામદેવપીર મંદિર ખાતે જે ગ્રામ સંગઠનના લોકો છે એમની એક તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। આ તાલીમનો મુખ્ય હેતુ એવો છે કે આગામી આવનાર ચૂંટણીઓ અને અનુસંધાને પંચાયતી રાજ સુશાસન આવે અને બજેટ વિશે લોકોને ગ્રામ પંચાયતના બજેટ વિશે લોકોને જાણકારી મળે એ હેતુથી તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। આવેલ હતું જેમાં અમદાવાદ માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર અમદાવાદ અને બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા માનવીય અધિકારો, નાગરિક અધિકારો અને પંચાયતી રાજ વિશેની તાલીમ રાખવામાં આવી હતી, જેમાં લોકોના હક અને અધિકારો વિશે સમજ આપવામાં આવી હતી। તાલીમની અંદર ભારત સરકારનો 73મો બંધારણીય સુધારો જે છે એ સુધારોને લઈને પંચાયતને જે પાવર આપેલા છે, ગ્રામસભાને જે પાવર આપેલા છે, એ પાવરને લઈને લોકોમાં જાગૃતિ આવે, નાગરિકોનું પંચાયતની અંદર સુશાસનમાં સહભાગિતા વધે અને એના માટે નાગરિક તરીકે પંચાયતમાં ગ્રામસભામાં નાગરિકોના શું અધિકાર છે, એક નાગરિક તરીકે એ કઈ રીતે પોતાના પ્રશ્નોને ઉઠાવી શકે અને ગામમાં કોઈ પણ ગામમાં જે વિકાસ છે ગામનો એ સમાવેશી વિકાસ થાય અને વિકાસથી કોઈ પણ નાનામાં નાનું ઘર વંચિત ના રહે એના માટે આ તાલીમનું એક આયોજન કરેલ છે। આ તાલીમની અંદર ગામના આગેવાનો પોતે તાલીમના માધ્યમથી સક્ષમ બને અને આ દેશનું જે બંધારણ છે એ બંધારણને અનુરૂપ ગ્રામસભા ચાલે, તાલુકા પંચાયતમાં પણ એની અસર થાય અને એક આદર્શ વ્યવસ્થા ગામડા સુધી પહોંચે એ ભારત સરકાર પણ જ્યારે આને સમર્થન કરી રહી છે ત્યારે આ તાલીમના માધ્યમથી દિયોદર તાલુકાના ઘણા બધા ગામડાઓની અંદર આવનારા સમયમાં સારો એવો વિકાસ થશે એવી અમને આશા છે। કિશોર નાયક, જીટીવી ન્યૂઝ, દિયોદર।